ધ્રાંગધ્રામાં સૌથી મોટી સોડા એસની કંપની DCW આવેલી છે, જે કંપની છેલ્લા થોડા સમયથી વારંવાર ખૂબ જ ચર્ચામાં આવતી હોવાનું નજરે પડે છે. તેવામાં રાજકારણના ઓથા હેઠળ ચાલતી આ વિશાળ કંપની વિરુદ્ધ હાલમાં જ તેઓના જ કામદારો દ્વારા આંદોલન કરાયા હતા. ધ્રાંગધ્રામાં સૌથી મોટી સોડા એસની કંપની DCW આવેલી છે, જે કંપની છેલ્લા થોડા સમયથી વારંવાર ખૂબ જ ચર્ચામાં આવતી હોવાનું નજરે પડે છે. તેવામાં રાજકારણના ઓથા હેઠળ ચાલતી આ વિશાળ કંપની વિરુદ્ધ હાલમાં જ તેઓના જ કામદારો દ્વારા આંદોલનો કરાયા હતા, પરંતુ કોઈ પણ કારણોસર કામદારોના પ્રશ્નોને સ્વીકારતા આંદોલન માત્ર કલાકોમાં જ સમેટી દેવાયું હતું. ત્યારે સોડા એસની આ વિશાળ DCW કંપની પર અગાઉ જમીન પચાવવાના અનેક વખત આક્ષેપો થયા છે, છતાં કંપનીના સત્તાધીશો અને રાજકારણના પગ પેસારાને લઈને સામાન્ય લોકોના અવાજને ખૂબ જ ઠંડા કલેજે દબાવી દેવામાં આવતા હોય છે. ત્યારે ફરી એક વખત ધ્રાંગધ્રા DCW વિરુદ્ધ કેટલાક પરિવારોએ પોતાના રહેણાંક મકાનો ખાલી કરાવી તે જમીનને કંપની દ્વારા હડપ કરી જવાનો ખેલ પાડવાનો આક્ષેપ કરાયો છે, જેમાં ધ્રાંગધ્રા DCW કંપની પાસે આવેલ જૂના હાઉસિંગ વિસ્તારમાં રહેતા અનેક પરિવારજનોને કંપનીના સત્તાધીશો દ્વારા ધાક ધમકી આપી વર્ષોથી રહેતા અને તેઓના મકાનો ખાલી કરાવવા માટે યેન કેન પ્રકારે પજવણી થતી હોવાનો આક્ષેપ અહીં રહેતા અનેક પરિવારજનો દ્વારા કરાયો છે, જેમાં અહીં વર્ષોથી રહેતા જામ અનવરભાઈ જુમાભાઈ દ્વારા જણાવ્યું હતું કે તેઓ પોતાના પરિવાર સાથે વર્ષોથી રહે છે અને હાલમાં DCW કંપની દ્વારા અહીં રહેતા અનેક પરિવારની પજવણી કરવાનું કાર્ય શરૂ કરાયું છે, જેમાં તેઓને સ્પષ્ટ રીતે આ રહેણાંક મકાનોની જમીન ખાલી કરી જમીન હડપ કરી લેવાનું કારસ્તાન આ કંપની દ્વારા હાથ ધરાયું હોવાની વાત કરાઈ હતી. ત્યારે ખરેખર વર્ષોથી રહેતા ગરીબ અને નિસહાય અનેક પરિવારોને રહેણાંક મકાનની જમીન વર્ષો પહેલા ધ્રાંગધ્રા સ્ટેટના રાજવી ધન્યામસિંહ દ્વારા અપાઈ હતી, પરંતુ DCW કંપનીના સત્તાધીશો દ્વારા સરકારમાં જે જમીનોનો કોઈ ઉલ્લેખ નથી તેવા રાજાશાહીની જમીનના ખોટા પુરાવા ઊભા કરી આ જમીન DCW કંપનીને ભાડા પેટે આપેલી હોવાનું જણાવાય છે. જ્યારે આ રહેણાંક મકાનોમાં અંદાજે 80 જેટલા પરિવારો રહેતા હતા, પરંતુ કંપની દ્વારા દરેક પરિવારને ધાક ધમકી તથા કાયદાનો ભય દર્શાવી અહીં તમામ પરિવારના રહેણાંક મકાનો ખાલી કરી આ પરિવારોને બેઘર કરી દેવામાં આવ્યા છે. ત્યારે એક તરફ સરકાર દ્વારા લોકોને ઘરના ઘરનો વાયદો કરાય છે અને બીજી બાજુ આ સરકારના જ રાજમાં કેટલીક ખાનગી કંપનીઓ દ્વારા જમીન હડપ કરવા હેતુ કેટલાક પરિવારોને બેઘર કરતા હવે આ તમામ પરિવારોના સભ્યો દ્વારા સરકાર પાસે હિજરત કરી પોતાના રાજશાહીમાં અપાયેલી જમીનને પડાવવાની ફિરાકમાં રહેલી કંપની પર કાયદેસર કરી DCW કંપની દ્વારા ખાલી કરાવેલ રહેણાંક મકાનોમાં રહેતા પરિવારજનોને ફરીથી પોતાની જમીન સુપરત કરાય તેવી માંગ સાથે હિજરત કરી હતી. મારું નામ જામનોર જુમાભાઈ. DCW ક્વાર્ટરમાં અમે વર્ષોથી રહી છીએ રાજાશાહી વખતથી, અને હાલમાં કંપની અમારી પાસે ક્વાર્ટર પડાવી લેવાના પેંતરા કરી રહી છે, ખોટા અમારી ઉપર કેસ કરી રહી છે. કંપનીને કોઈ લેવા દેવા કંપની પાસે એવો કોઈ પુરાવો નથી કે કંપનીની માલિકી છે, એવો ખોટી રીતે અમારા ઉપર ખોટા કેસ કરીને અમને અહીંયાથી કાઢવાની વાત છે. તો ગમે તેમ કરીને લુખાઓને મોકલી અને અમને ધાક ધમકીઓ આપી અને અમારી ઉપર પોલીસના દબાણો લાવે છે કે અમે તમને પોલીસ દ્વારા આમ કરાવી નાખશું, ખોટા કેસમાં ફિટ કરશું ને આમ કરશું તેમ કરશું, આવી બધી ધમકીઓ આપી. અમે રાજાશાહી વખતથી રહી છીએ, એના પાસે એના અમારી પાસે તદ્દન પુરાવા છે કાગળો સહિત, તો પણ એ ચલાવવા કે જોવા કોઈ તૈયાર નથી. મારું નામ નારાયણભાઈ લખમણભાઈ તલસાણિયા. હું 60 વર્ષથી મારી જન્મભૂમિ છે આ કુલી ક્વાર્ટર. DCW ક્વાર્ટરમાં મારો જન્મ થયેલ છે અને હાલમાં મને DCW દાબ ધમકીથી કાઢી મૂકેલા. કુલી ક્વાર્ટરમાં મને કોઈ વળતર મળ્યું નથી અને 6 દિવસ મને જેલમાં કાઢેલો. તમામ કુલી કામદારને કાઢી મૂકેલા. આ સિવાય સરકારી તંત્ર કે કોઈ વકીલો જજો રૂપિયા દઈને ફોડીને કામ કરે છે અને માણસને પધાવીને 6 દિવસ મને જેલમાં પૂરેલ અને ત્યાંથી આ ધમકી દઈને કુલી કોડર કામદારમાંથી કાઢીને મને અત્યારે ગામમાં હું ભાડે મકાન લઈને રહું છું અને કોઈ વળતર મને આપેલ નથી. શાહરૂખ સિપાહીનો રિપોર્ટ, ધ્રાંગધ્રા.